શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 5 ઓગસ્ટ 2018. શ્રીમદ રાજચંદ્ર વચનાવ્રતજી સવારના ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 816 શું કહે છે? 814 14માં થોડુંક બાકી છે, 13માં બાકી છે. ઓલી બાપડે હાલો. ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 813. ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે. વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે અને વર્તમાન ભૂમિકામાં પણ સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે. તો પછી શુભેચ્છા આદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહીં પામતા આત્માર્થી જીવે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી અને શૂરવીર પણ રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્ર આદિ યોગનું અનુસંધાન કરવું, સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખે, વારંવાર હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું અને મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતા ધૈર્યથી સદવિચાર પંથે જવાનો ઉદ્યમ કરતા જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે
અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. ક્યાંથી અધૂરું છે કહો. અહીંયા સુધી થઈ ગયું ને કે શુભેચ્છા આદિ ભૂમિકાએ તેમ બને એમાં કંઈ આશ્ચર્યકારક નથી, એટલું થઈ ગયું છે બરાબર. સારું, આગળ વાત કરીએ. પહેલાં થોડું અનુસંધાન લઈ લઈએ. 15 દિવસ થયા ને, ગયા રવિવારે તો આપણા ટ્રસ્ટી સુરેશભાઈ ગુજરી ગયા એટલે સત્સંગ થઈ શક્યો નહોતો. પ્રેક્ટિકલ સત્સંગ હતો, શરીર ધારણ કર્યું છે એણે અવશ્ય એક દિવસે જવાનું જ છે. આયુષ્યના આધારે શરીર ટકેલું છે અને આયુષ્યના દળિયા પૂરા થાય એટલે ગમે તેવું નિરોગી શરીર હોય તો પણ આ શરીરને મૂકવું પડે છે. જગતનો ક્રમ છે, હર કોઈને જવું પડે છે. આપણે પણ એક દિવસે જવાનું જ છે. એવા સંજોગોમાં આ પ્રેક્ટિકલ વસ્તુ વારંવાર જો જોવામાં આવે તો આપણને મનની અંદરમાં એમ થાય કે ભાઈ જો આપણે જવાનું જ છે, એ પાકું છે અને જવાનું ક્યારે છે એ કંઈ નિર્ણિત નથી, તો પછી જે કંઈ કામ કરવું છે એ ઝડપથી કરી લેવું. એમાં પ્રમાદ કર્યો ચાલે એવું નથી, એમાં ભૂલ કરવી પણ ચાલે એવું નથી. તું આત્મારૂપ છો અને તું તારા આત્માને આત્મારૂપ જ છો એમ જ માનવાનું ચાલુ કરને, તું દેહરૂપ શું કામ માનસ? તું તને દેહરૂપે કેમ માનસ? આ દેહનું જે નામ છે એ રૂપ આપણે આપણને માનીએ છીએ. હું સુધીર, હું ભરતભાઈ, હું કનકભાઈ, હું ચંદુભાઈ, શું કામ માનવું? ચંદુભાઈ કોક બોલાવે તો તરત ખ્યાલ આવવો જોઈએ કે આ દેહને બોલાવે છે. હું તો ચંદુભાઈ છું જ નહીં, પણ દેહની અંદરમાં છું એટલે મને બોલાવે છે, એનું મને કહે છે કે આ ચંદુભાઈ છે. એ ભલે ને ગમે એ માને કે આ ચંદુભાઈ છે, મારે શું કામ માનવું હું ચંદુભાઈ છું? આમ પ્રેક્ટિકલી માન્યતાને આ રીતે ફેરવવી, આમ તો માનવા રૂપ જ પરિસ્થિતિ છે, માનવામાં જ ભૂલ છે ને, દર્શનની જ ભૂલ છે ને. સુધરી જાય એવું છે, પણ વારંવારનો પ્રયોગ કર્યા કરવો પડે એવું છે. તો ઉપરની ભૂમિકામાં પણ અવકાશ પ્રાપ્ત થયે, અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે. કર્મ સહિતનો આ જીવ, કર્મ ઉદયે જે જે નિમિત્ત પ્રાપ્ત થાય છે તે નિમિત્ત એને સન્મુખ થાય છે અને નિમિત્ત વિશેનો જે અભિપ્રાય આ જીવને પડ્યો છે તે અભિપ્રાય નિમિત્તના દર્શન કરતા વેત એ અભિપ્રાય પ્રગટ થઈ આ જીવને ભૂલાવે છે. જીવ ભૂલે છે અને નિમિત્ત સાથે તન્મય થાય છે. રાગ અને દ્વેષના પરિણામ એ અભિપ્રાય અનુસાર જ થાય છે. અભિપ્રાય ચોખ્ખો નથી
અભિપ્રાય સાચો નથી એને કારણે અભિપ્રાયના અનુસાર રાગદ્વેષના પરિણામ કરી અને આ જીવ ફરીથી પાછો નવા નવા કર્મનો બંધ કર્યા કરે છે. આ અનાદિકાળથી આ દિવસ સુધી આ પદ્ધતિ, આ ક્રિયા, આ પ્રક્રિયા આમ ને આમ ચાલી આવી છે. આમાં કાંઈ ફેર થતો નથી. આજે આ જીવને કંઈક સમજણ પ્રાપ્ત થઈ છે, વિચાર પ્રાપ્ત થયો છે, મન સહિત પાંચ ઇન્દ્રિયો મળી છે અને ભગવાન મળ્યા છે, ભગવાનના વચનો મળ્યા છે. એવા સંજોગોની અંદરમાં જેને આ ક્રિયા કરવી છે એને પોતા તરફથી થોડોક પુરુષાર્થ વધારવાની જરૂર છે. પુણ્યના લીધે બધા સંયોગો અનુકૂળ મળ્યા છે. પુણ્યના લીધે પુણ્ય એ તો કર્મનું તંત્ર છે, સંયોગો અનુકૂળ તમને મળી ગયા. હવે પુણ્યએ પોતાનું કામ કરી લીધું, હવે આપણે આપણું કામ કરવું અવશ્યનું છે. તો આપણું કામ કરવા માટે આપણે શું કરવું જોઈએ? સતત જાગૃતિ રાખવી જોઈએ. નિમિત્તો ગમે તેવા ઉત્પન્ન થાય, આપણે નિમિત્તને આધીન ન થતા બોધને આધીન થવાનું શીખવું જોઈએ. પણ એ ક્યારે શીખવાનું? નિમિત્ત પ્રગટ થાય ત્યારે જ ખબર પડવી જોઈએ. કૃપાળુદેવ 108માં લખે છે, નિમિત્તાધીન વૃત્તિ વારંવાર ચલિત થઈ જશે, ન થવા અચળ અને ગંભીર ઉપયોગ રાખ. તો નિમિત્તાધીન વૃત્તિ ચલાયમાન જે થાય છે એ ચલાયમાન ન થવી જોઈએ. માત્ર નિમિત્તને જોવારૂપ કાર્ય એ કાર્ય કરો ત્યાં સુધી ભૂલ નથી, ત્યાં સુધી નવો કર્મબંધ નથી. કર્મ છોડવાના ટાણે વળી પાછો કર્મબંધ બાંધવું છે. અત્યારે છોડવાનો સમય છે ત્યારે ફરીથી પાછો કર્મ બાંધી લેવું છે. મને કર્મ બહુ ગમે, એક છૂટી જાય તો લાવો બીજું બાંધી લેવું, એવું છે? આ એક સમજવાની જ જરૂર છે. આ સમજવામાં તમારે ઉપવાસ, એકટાણા કે તપસ્યા બીજી કોઈ કરવાની જરૂર રહેતી નથી. સમજણ બરાબર ફેરવવાની જરૂર છે. જે નિમિત્ત પ્રગટ થયું છે તે મારા કર્મના કારણે પ્રગટ થયું છે. અનુકૂળતાવાળું નિમિત્ત છે તે પણ કર્મના કારણે પ્રગટ થયું છે. પ્રતિકૂળ નિમિત્ત છે તે પણ કર્મના કારણે નિમિત્ત થયું એવું પ્રગટ થયું છે. આટલી વાત આપણે બરાબર મનની અંદરમાં રાખીએ અને નિમિત્ત જ્યારે પ્રગટ થાય ત્યારે જાગૃતિપૂર્વક આને યાદ રાખીએ. શું આટલું કામ થઈ શકે એવું નથી? આટલું જ. જ્યારે જ્યારે નિમિત્ત પ્રગટ થાય છે ત્યારે આ પ્રગટ થયેલું નિમિત્ત અનુકૂળતાવાળું હોય કે પ્રતિકૂળતાવાળું, આ પ્રગટ થયેલું નિમિત્ત એ મારા જ કરેલા કર્મનો ઉદય છે, આટલું યાદ ના રહે. અને તરત જ સામે નિમિત્તની અંદરમાં જળ પદાર્થનું નિમિત્ત હોય કે ચેતન પદાર્થનું નિમિત્ત હોય, આપણે એને જ આપણે દોષ ઠેરવીએ, એની સાથે ગડબડ કરવા ચાલુ કરીએ, એને આપણે ગુસ્સો કરીએ, ક્રોધ કરીએ, માન કરીએ, શું કામ? પણ ભાઈ તને તારા આત્મા ઉપર દયા નથી આવતી? જો તને તારા આત્માની સ્વદયા આવતી હોય તો તારે આટલું કરવું પડે એવું છે. અનાદિકાળથી આટલું કર્યું નથી, કદાચ કર્યું છે તો વળી પાછો જ્યાં સંસારની અંદરમાં જાય છે ત્યારે ફરીથી પાછો એને એ ગરડની અંદરમાં આવે છે. કંઈક પુરુષાર્થ કરતા 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 કંઈક કષાયો મંદ થાય. સાધનાનું ફળ શું? તમે જે સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, ભક્તિ કરો, એનું ફળ શું? ફળ તો કંઈક હોવું જોઈએ ને, ફળ વગરની કોઈ ક્રિયા છે નથી. સ્વાધ્યાય કરો તો એનું ફળ વાસ્તવિક તત્વની સમજણ તમને આવે, એ ફળ તમને પ્રાપ્ત થવું જ જોઈએ. જો એ ફળ પ્રાપ્ત ન થાય
તો સ્વાધ્યાય કરવામાં કાંઈક ભૂલ રહી ગઈ છે, આટલું તો ચોક્કસ થાય કે નહીં? ભક્તિ કરો તો જેની ભક્તિ કરો એની સાથે તન્મય થઈ શકો એવું કંઈક ફળ તમને આવવું જોઈએ. ભક્તિ કરો, જેની ભક્તિ કરો છો એની સાથે તન્મયતા ના આવે તો એ ભક્તિ શું કામની? માની લ્યો કંઈક કંઈક અંશે સાધનાનું ફળ દેખાવા માંડે, કંઈક ઉપરની ભૂમિકા, ગાઢ મિથ્યાત્વી નહીં, મિથ્યા તો થોડુંક મંદ બી પડે માનો, ઉપરની ભૂમિકા પ્રાપ્ત થઈ. પણ સત્તામાં પડેલા કર્મ કંઈ બધાય કર્મ મંદ જ છે એવું નથી. સત્તામાં પડેલા કર્મ ક્યારેક તીવ્ર હોય અને એનો પણ ઉદય આવે, એ વખતે આપણી કસોટી છે. તીવ્ર ઉદય વખતે આપણી કસોટી છે, મંદ ઉદયને તો હજી આપણે સંભાળી લઈએ, થોડી જાગૃતિ રાખીએ, ભગવાનનો બોધ તરત યાદ કરીએ, સ્થિર થવાનો પ્રયત્ન કરીએ, બધું જ કરીએ. તીવ્ર ઉદય આવ્યો, માન્યો જે જીવને પોતા વિશે અહંકાર વિશેષ હોય અને પોતા માટે કંઈક ઘસાતા શબ્દો સાંભળવા મળે તો અહમ ગવાય. અહમ ગવાય એટલે નિમિત્ત આવ્યું, શબ્દો સાંભળવાનું નિમિત્ત આવ્યું. શબ્દો સાંભળાવ્યા કોઈ વ્યક્તિએ, કોઈ કોઈ ભાઈએ, કોઈ બહેને શબ્દો સાંભળાવ્યા, શબ્દ સાંભળાવ્યા, એ શબ્દનું નિમિત્ત આવ્યું. સામાન્ય કરતાં જરા તીવ્ર શબ્દ કીધા તમને, જેની તમારે સાંભળવાની તૈયારી નથી, તમને ગમતું નથી, શું થાય છે? તીવ્ર ઉદય વખતે ઉપરની ભૂમિકા હોવા છતાં આત્મસ્મરણ, દૂરની વાત પણ છતાં મૂકી દઉં, કહું, એનાથી નીચે ઉતરતા ભગવાનનું સ્મરણ, એનાથી થોડી નીચે ઉતરતા એના બોધનું સ્મરણ, એમ એની અંદરમાંથી જ્યારે આ આત્મા બહાર નીકળી જાય છે અને નિમિત્તમાં ભળે છે ત્યારે એને શું કહેવાય? ઉપરની ભૂમિકામાં હોવા છતાં અવકાશ મળી ગયો. કોને અવકાશ મળ્યો? કર્મને પછાડવાનો અવકાશ મળ્યો તમને, બરાબર? તો એવો અવકાશ પ્રાપ્ત થયે, અનાદિ વાસના જે અંદરમાં પડી છે, વાસના સંસ્કાર, એ સંસ્કાર પ્રગટ થયા વિના રહેતા નથી. અને કનકભાઈએ મને અપમાન કર્યું હોય તો હું કનકભાઈને સંભળાવી દઉં, આવું થયા કરે છે, એક વખત નહીં વારંવાર સમજ્યા પછી પણ થયા કરે છે. આપણે કેવા બુદ્ધિશાળી કહેવાય, સમજ્યા પછી પણ કરીએ છીએ, બરાબર ને? આવું થાય છે કે નથી થતું? થાય છે. તો એમ કહે છે કે ઉપરની ભૂમિકામાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસના. વાસના શબ્દ જરાક કડક લખ્યો છે ભગવાને. એ વાસનાને તમે સંજ્ઞા સાથે મેળવી શકો. સામાયિકમાં કેટલી સંજ્ઞા કીધી? ચાર સંજ્ઞા કીધી, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. આવી સંજ્ઞાનું જોર જ્યારે પ્રગટ થાય છે ત્યારે આ આત્મા એને વશ થઈ જાય છે. વાસના તો અનેક પ્રકારની છે. ક્રોધમાન માયા લોભી એ વાસના જ છે. પાંચ ઇન્દ્રિયના વિષયો પણ વાસના જ છે. અનાદિ વાસના આવી પ્રગટ થયા કરે છે અને અનાદિ વાસનાનું જોર જ્યારે પ્રગટ થાય છે ત્યારે એક તરફ બોધનું સ્મરણ છે,
એક તરફ નિમિત્તનો ઉતાપ છે, એ તરફ નિમિત્ત તરફ આ જીવની વૃત્તિ દોડી છે. અંતરમાં બોધનું વિસ્મરણ થતાં નિમિત્તનું જોર વધેલું છે, તીવ્ર ઉદય છે. એવે સમયે આત્મા એમ વિચાર કરે છે કે અરે રે, આ ક્રોધમાન માયાલોભ કરવા એ મને શોભે નહીં. પોતે ધર્મમાં થોડોક આગળ દેખાય પોતાની જાતને તો પોતે, અરે હું સ્વાધ્યાય કર ઉઠીને ક્રોધ કરું એ સારું ન લાગે. જો ભલે લોકસંગ ના રહી પણ જીવ બચી જાય, બચી જાય. અરે હું ભક્તિકાર છું, મારાથી આવું બોલાય નહીં, બચી જાય. પોતાની ભૂમિકા પોતાના ધ્યાનમાં છે અને અનાદિ વાસનાનું પ્રગટ થઈને જોર આવ્યું છે, ત્યારે પોતે અંદરમાં આકુળ વ્યાકુળ થઈ જાય છે. એમ થાય છે કે અરે રે, આવો મેં કર્મ કયો ઉદયમાં આવ્યો, મેં કેવી રીતે બાંધ્યો હશે કે અત્યારે ઉદયમાં આવ્યો, હું આ ભૂમિકાએ પણ મારાથી રહેવાતું નથી. અને બોલી જવાય છે, બોલતી વખતે યાદ નથી રહેતું, બોલાઈ ગયા પછી યાદ રહે છે. બોલાઈ ગયા પછી નક્કી થાય છે કે અરે રે, આમ ન બોલ્યો તો સારું હતું. બસ આટલો પુરુષાર્થ કરવાનો છે. બોલવાનો અંદરમાં તીવ્ર વેગ આવે ત્યારે તમારી પાસે વેક્યુમ બ્રેક હોય તો જ તમે રોકી શકો. અને એ વેક્યુમ બ્રેક જે છે એ ભગવાનનો બોધ છે. અને એ બોધ પણ એટલા માટે યાદ નથી આવતો કારણ કે ભગવાન તરફ જોઈએ એવી સમ્યક પ્રતીતિ અને અચળ પ્રેમ નથી, એ નિમિત્ત અપેક્ષાએ છે. અને બીજી ઉપાદાન અપેક્ષાએ તમારે છૂટવાની ભાવના મંદ છે. આ આખી પ્રક્રિયા આ રીતે ચાલે છે. વારંવાર કર્મનો ઉદય આવે, વારંવાર પડી જવાય. આવા સુંદર મજાના બોધના નિમિત્ત ભગવાન મળ્યા, ભગવાનનું પોતાનું ચિત્ર મળ્યું આપણને, અને છતાં વારંવાર પડી જાય, આ જીવને શરમ ના આવે? શરમાય છે પણ કરી લીધા પછી શરમાય છે, શું કરવું? જે થઈ ગયું એનું કર્મ તો લાગે કે ન લાગે? ભલે તમે પશ્ચાતાપ કરો તો એમાં જરાક કંઈક ફેરફાર થાય, થોડું મંદ થઈ જાય, પણ કર્મ તો લાગવાનું છે. જેવા રસે બાંધ્યું, જેવી તીવ્રતાથી બાંધ્યું, એવું કર્મ તો લાગવાનું જ છે. અને એ પ્રગટ થશે વળી પાછી. આ ને આ પ્રક્રિયા ઘાંચીનો બળદ જેમ સવારથી સાંજ સુધી ફૈરા કરે, એમ આપણે આ ભવચક્રની અંદરમાં વારંવાર કર્મનો નિમિત્ત ઊભું થાય છે, એ નિમિત્તને આધીન થઈએ છીએ, એ નિમિત્તે ક્રોધમાનમાં એલોપ કરીએ છીએ, પાંચ ઇન્દ્રિયના વિષયો સેવીએ છીએ, આરંભ અને પરિગ્રહની અંદરમાં જોડાઈએ છીએ. ધ સેમ થિંગ ગો ઓન રિપીટિંગ, વારંવાર એને કર્યા જ કરીએ છીએ, એક મૂર્ખની જેમ કર્યા કરીએ છીએ. શું થાય? કોણ છોડાવે? એકમાત્ર ધર્મ છે એને યથાર્થ રીતે સમજો. બે પક્ષે વાત કરી દઉં, નિમિત્ત પક્ષે મારે વિશેષ વાત કરવા પણ નથી, કારણ કે તમે બધા જાણો છો કે ભગવાન મળ્યા છે અને ભગવાનનો બોધ મળ્યો છે. આમાં કાંઈ પણ શ્રદ્ધાને, આપણી શ્રદ્ધાને બળવાન કરવા માટે કાંઈ પણ કહેવું જરૂરી છે? આ ભગવાનની શ્રદ્ધા અને ભગવાનનો બોધ એ બાબત, એ શ્રદ્ધા બળવાન કરવા માટે મારે કંઈક બોલવાની જરૂર છે? તો બોલું. ઉપાદાન પક્ષે મોટી ભૂલ છે. હજી સંસાર ગમે છે, હજી છૂટવાનું મન નથી થતું, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં એટલો જ રસ છે. જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરીને આ જીવ બેઠો છે. શું પણ, શું કામ? કોણ તને કહે કે આમાં સુખ નથી? એકવાર તો કીધું, પણ ભગવાનનો બોધ છે. હવે એક તરફ બોધ છે,
હે જીવ, તું બ્રહ્મામાં તને હિત કહું છું, એ લખો ને પત્ર, 108મો પત્ર લખો ને. હે જીવ, તું બ્રહ્મામાં તને હિત કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. તો ઊંધિયું ખાવામાં શેનું સુખ છે? બાસુંદી ખાવામાં શેનું સુખ છે? છતાંય આ જીવ બાસુંદી આવે, કચોરી આવે, આત્માનંદજી સાહેબ એમ બોલતા, કચોરી આવે તો આ જીવ કચરાઈ જાય. શું સુખ છે? શું સમજીને કચોરી ખાવ છો? બાજરાના રોટલામાં અને શિખંડપુરીની અંદરમાં શું ફેર છે? બંને પૂતગલના બનેલા છે, માત્ર તમારા સ્વાદ અને એ સ્વાદની પણ અંદર રહેલી માન્યતાને આધારે શિખંડપુરીને તમે સારું કહો છો અને બાજરાના રોટલાને તમે સેકન્ડ ઓપ્શન. બીજું, જ્યાં સુધી શિખંડપુરી મળે ત્યાં સુધી બાજરાના રોટલો અટકાવો. એક પણ પ્રકારનો સંયમ છે આપણો? એક પણ પ્રકારનો? જો છૂટવાની ભાવના હોય તો શું કરો? છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. આટલું બધું કીધું અને તું છો મોક્ષ સ્વરૂપ એમ કીધું, છતાં આ જીવને મોક્ષની કોઈ એવી બધી તમન્ના નથી, મોક્ષ જોતો જ નથી. 7-8 વર્ષ પહેલા રાજકોટમાં મેં પરિસરણ આપ્યા, નીચે ઉતરીને એક ભાઈ કે, મોક્ષ શું કરવાની જોઈ જી, મોક્ષમાં શું કરવાનું? મને એ પ્રશ્ન પૂછ્યો હતો 7-8-10 વર્ષ પહેલા. મને કે અહીંયા મોક્ષમાં શું કરવાનું ભાઈ? મેં કીધું મોક્ષમાં કાંઈ નહીં કરું. તો પછી અહીંયા જઈને શું કરવું છે? જો આ આ આપણી માન્યતા છે, એણે પ્રગટ કરી, આપણે પ્રગટ નથી કરતા. આપણને ભગવાન ગમે છે એટલે એમ કહી કે ના ના મુક્તિ થઈ જાય તો સારું. મૈરા વગર મુક્તિ થાય? મરવું કોને ગમે છે? કોઈને ગમતું નથી. એ તો ઊંચી ભૂમિકા છે. નહી તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જીત લોભ. મરવું કોઈને ગમતું નથી, મરવું જ નથી. લાઈફ સેવિંગ ડ્રગ ઇન્જેક્શન લઈએ 3000 રૂપિયાનું, કોઈને મરવું નથી. પણ જો તમે આ દેહ અને આત્મા બે જુદા જુદા પદાર્થો છે, આ દેહ અવગાના હે, આત્મા વ્યાપ્ત છે, ફેલાયેલો છે, અને તેમ છતાં આત્મા જુદો છે જે આત્મા હું છું, અને દેહ જુદો છે જે દેહ આ પૂતગલ પરમાણુનો બનેલો છે, આખરે એની રાખ થવાની છે. આમ માન્યતા જો થઈ ગઈ હોય તો મૃત્યુ આવે તો કંઈ તકલીફ નથી. એટલા માટે જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનને મહત્વ કીધું છે કે સાચું સમજી લે પછી જ તારી બધી ક્રિયા જ્ઞાનીને માન્ય છે. એ પહેલા ઉપવાસ કર્યા, એકટાણા કર્યા, ભક્તિ કરી, સ્વાધ્યાય કર્યો, જે કર્યું એ શુભ કર્મનો બંધ પાડે એવું છે. અને શુભ કર્મ બાંધ્યા હોય તો એ ભોગવવા તો પડે ને. સારામાં સારા કર્મ, ઊંચામાં ઊંચું પુણ્ય એ બાંધેલું હોય તો દેવલોક મળે, અને એમાં પણ જો 33 સાગરોપમનું આયુષ્ય મેળ્યું તો મોક્ષ કેદી કરવો? 33 સાગરોપમ તો પૂરા કરવા નહીં. આ સમજો, આજે ઊંચામાં ઊંચો આ યોગ મેળ્યો છે, બહુ સમજી લેવાની જરૂર છે. દરેકને મેં જય ભગવાન હોલમાં એકવાર કીધું હતું, કદાચ તમને યાદ હશે, હર્ષદભાઈને કદાચ આવતા, અવરક ટવરક આવતા જય ભગવાન હોલમાં તમે, ત્યારે યાદ હશે કદાચ. મેં એમ કીધું હતું કે જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મુસાફરીએ નીકળ્યા હોય ગાડીમાં, તો ગાડીમાં પેલો મેપ આવે છે ને, એને શું કહેવાય? જીપીએસ, મને ખબર નથી. એ જીપીએસ આવે, એની અંદરમાં આખો રસ્તો બરાબર આમ દેખાડેલો હોય તમારે જ્યાં જવું હોય અહીંયા,
અને અમુક અમુક વખતે પાછા બોલે બી ખરા કે તમે આટલે પહોંચ્યા, હવે આટલા આટલા કિલોમીટર બાકી છે, હવે આમ કરવાનું બાકી છે, એવું બોલે ને જીપીએસમાં. ક્યાં જવા નીકળ્યા છે? મોક્ષે જવા છે. ન જીપીએસ આપણો, આપણો જીપીએસ, આપણો નકશો આપણી પાસે છે કે કેવી રીતે જવું જ મારે? છે રોડ મેપ તમારી પાસે? આ વિચારવાની જરૂર છે. શું કરવાથી પોતે છૂટી જાય? વિષય જુદો છે એટલે અત્યારે ખોલતો નથી, પણ એક વખત એ વિચારો કે હું શું કરું તો ન બંધાવ, એ વિચારો. અહીંયા એમ કે છે કે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે, અને એમ થાય છે કે હવે વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ છે, પડી જાય છે. ક્રોધ ન કરવો જોઈએ, ક્રોધ કરી બેસે છે. અહંકાર ન કરવો જોઈએ, અહંકાર કરી બેસે છે. છળ કપટ કરી બેસે છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં લુપ્ત થઈ જાય છે. જે ન કરવું જોઈએ એ આત્માએ એ કરી બેસે છે. એટલે જે ભૂમિકામાં હતો એ ભૂમિકામાંથી નીચે આવે છે. યુધિષ્ઠિર સત્યવાદી તરીકે એનો રથ એક વેત ઊંચો ચાલતો, જમીનને અડીને નહીં. પણ નરોવાને પૂંજરોવા બોલ્યા પછી શું થયું? રથનું સીધા નીચે આવી ગયા. ઉપરની ભૂમિકામાં હતા, નીચે પડી ગયા. તદ્ભવ મોક્ષગામી હતા, એ જ ભાવે મોક્ષે જવા વાળા યુધિષ્ઠિર, પણ નીચે પડ્યા. શું થયું? કઈ વાતે એને મજબૂર કર્યા કે એને આવું બોલવું પડ્યું કે નરોવા કુંજરોવા? એવું શું કામ બોલવું પડ્યું? નરનું નામ પણ એ જ અને હાથીનું નામ પણ એ જ. હાથીને માર્યા પછી વાત ફેલાવી કે આ શું નામ હતું એનું, કુંજનું? અશ્વત્થામા. હા સોરી, અશ્વત્થામા. હાથીનું નામે અશ્વત્થામા અને દ્રોણના દીકરાના નામે અશ્વત્થામા. શું જરૂર પડી? અહંકાર આવ્યો, પોતાની જીત મેળવવાનો ભાવ આવ્યો. અશ્વસ્થામાં મરે તો દ્રોણ હથિયાર હેઠા મૂકે તો આપણે બચીએ, આ ભાવ આવ્યો. અને ભાવ આવ્યો છતાં અંદરમાં મારે સત્ય કેમ છોડવું? એટલે પછી વટલો રસ્તો કાઢીને જે મરીચીએ કર્યું એ આણે કર્યું યુધિષ્ઠિરે. ધર્મ અંદર પણ છે ને ધર્મ ત્યાં પણ છે એમ કીધું. ધર્મ ત્યાં પણ છે ને ધર્મ અહીંયા પણ છે એમ કીધું મરીચીએ. અને ઋષભદેવ ભગવાનથી મહાવીર સુધીનો લાંબો કાળ એને કરવો પડ્યો. અનાદિ વાસનાનું સંક્રમણ થઈને એવી એક પરિસ્થિતિ ઊભી કરે છે કે શું કરવું? બોલ્યા નરોવા કુંજરોવા. હવે તાર જે સમજવું એ સમજ. જે જનૂનથી યુદ્ધ કરવાનું હતું એ જનૂન તૂટી ગયું. આવી સ્થિતિ છે. આપણે તો કઈ યુદ્ધ કરવા જવું પડે એમ નથી, આપણે અંદરની સાથે જ યુદ્ધ કરવાના છે. ને આપણા જે હગાવાલા છે ને એની હારે જ વાંધો છે આપણને, બીજો કોઈ નથી. આપણે નરેન્દ્ર મોદીને કે આપણે એને કે બોલો બોલો અમેરિકન પ્રમુખ કોણ છે એની હારે આપણે શું લાગે વળગે? ટ્રમ્પની હારે કાંઈ ન લાગે વળગે આપણે. એ આપણો સંસાર નથી. આપણો સંસાર આપણું કુટુંબ છે, આપણો વ્યવસાય છે, વ્યવસાય સાથે જોડાયેલા માણસો છે. આપણું કુટુંબ આપણું મંદિર છે, મંદિરમાં આવતા મુમુક્ષુઓ છે, એની જ વચ્ચે આપણને રાગ દ્વેષ થાય છે. આપણે ક્યાં દૂર જવાનું છે? એ જ આપણો સંસાર છે. મંદિરમાં પણ આપણે રાગ દ્વેષ કરી બેસીએ છીએ. અનાદિ વાસના એનું અંદરમાં પડ્યું છે. અંદરનો અભિપ્રાય છે કે હું સાચો,
એ અહંભાવ છે, એટલે તમે આમ કરો છો એ ખોટું અને હું કહું છું એ સાચું, આ ક્રિયા ચાલે છે. જગત સ્વતંત્ર છે, જગતના વ્યક્તિઓ જે જીવ છે એ જીવ પણ સ્વતંત્ર છે, અને જગતના પૂદગલ પરમાણુઓ જળ એ પણ સ્વતંત્ર છે. દરેક જળ અને ચેતન સ્વતંત્ર હોવા છતાં પોતાના આત્માની સત્તાને લીધે કે પોતાની સત્તાને કારણે પોતે પરિણમન થયા કરે છે. એમાં તારું કાંઈ ચાલતું નથી, શું કામ ડબડબ કરસ? જેમ થવાનું એમ થવા દો ને, શું કામ આમ માથાકૂટ કરવી જોઈએ કોઈની? અરે ભાઈ, તમને યોગ લાગે એમ કરો, સાતા ઉપજે એમ કરો. લાગુ પડે ને, બધા લાગુ જ પડે. એ લાગુ એમ પડે કે પ્રાપ્ત પરિસ્થિતિ વખતે જો 263 નો યાદ આવે તો કામ કરવું, નહીં તો 263 માં શું કીધું છે એ ખબર છે, પણ ટાણે યાદ ન આવે. ધર્મ તો એને કહીએ કે જે ધર્મ થઈને પરિણમે, અન્યથા ધર્મ થઈને પરિણમતું નથી. આ બેનને બધા પત્રો મોઢે છે, લ્યો કયા પત્રમાં કયું છે એ ખબર છે. જો ખરેખર એમ હોય અને ધર્મ થઈને એમને પરિણમતું હોય તો એ હવે અત્યારે બે ચાર ભાવના મહેમાન છે એમ કહી શકાય. પણ યાદ છે, ટાણે પરિણમતું નથી, એ મુશ્કેલી છે. એ જ સમયે નિમિત્તને વખતે જો ખરેખર પ્રતિવૃત્તિને સ્થિર રાખે એનું નામ ધર્મ છે. પ્રતિવૃત્તિને સ્થિર ન રાખે શું કામનું? ત્રણ ત્રણનો આધાર તમને કીધો, ઓ સત્પુરુષના વચનામ્રત, મુદ્રા અને સત્સમાગમ. વચનામ્રત, મુદ્રા અને આ સત્સમાગમ. પણ અંદરમાં એવું જળવાઈ રહેવું જોઈએ કે નિમિત્ત વખતે સત્સંગ પ્રગટ થવો જોઈએ, ભગવાનની મુદ્રા આપણી સામે આવવી જોઈએ. મેં એક વખત હમણાં આના લાસ્ટ ટાઈમમાં કીધું હતું, ભગવાનને હૃદયમાં રાખો અને જો પ્રગટ થશે તો તમને પ્રતિવૃત્તિને સ્થિર કરી દેશે. તમને ક્રોધ આવશે અને ભગવાન એક તરફ દેખાશે, તમારો ક્રોધ મંદ થઈ જશે. કોક હુટકા તો ગોતો, તમારી ભાષામાં હુટકા કે ને, હુટકો તો ગોતો કે કેવી રીતે બચવું? આ હુટકા છે. ભગવાનને હૃદયમાં રાખો, હંમેશા એને ફીલ કરો, મારો ભગવાન મારી સાથે છે, મારે કોઈ રીતે ડરવા જેવું નથી, એ કેમ મારે કરવું છે, અને એમ કરવામાં કદાચ મૃત્યુ આવે તો મારે કબૂલ છે. 609માં લખ્યું મૃત્યુ આવે તો પણ એને કબૂલ કરવું. કાર્ય કાર્ય ક્ષણે ક્ષણે, કાર્ય કાર્યને પ્રસંગે પ્રસંગે, એ જ પેરેગ્રાફમાં લખ્યું 11માં મુદ્દામાં. 13 મુદ્દા છે બધા થઈને. તો અહીંયા લખે છે કે વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે. ઉપરની ભૂમિકામાં પણ આવું થાય છે. કર્મનો ઉદય જ્યારે હોય ત્યારે થાય છે. 16માં ભાવની અંદરમાં ભગવાન મહાવીરે કાનમાં શિશુ રેડ્યું દ્વારપાળને, એ 16માં ભાવથી માંડીને 24માં ભાવની અંદરમાં ઉદયમાં આવ્યું. ઇન બિટવીન ક્યારેય ઉદયમાં ન આવ્યું. પહેલા ભાવની અંદરમાં મરીચીના ભાવમાં કુળનું અભિમાન કર્યું, એ મહાવીરના ભાવની અંદરમાં પહેલા દેવાનંદા માતાની કુખે જવું પડ્યું અને પછી યશોદાની કુખે આવ્યા, ત્રિશલાને કુખે આવ્યા.
કર્મ ક્યારે ઉદયમાં આવશે ખબર નથી. બાંધતી વખતે મૂછે તાવ દઈને બાંધો છો, ભોગવતી વખતે બોર બોર જેવડા આંસુ પડશે. આ જીવને દરકાર જ નથી. એ તો કીએ હવે આ ધર્મ ધર્મમાં ઓલા સ્થાનમાં જાય ને તે આવી જુઓ શિખામણ દે. પ્રેક્ટિકલ શું કરવું જોઈએ? પ્રેક્ટિકલ આવું તમારી જગ્યાએ હોય તમે આમ કરો, આપણને શીખવાડે. તો અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ થવી ફરી દુર્લભ છે એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં આવે છે. અંતરાયનો અર્થ શું? જે આત્મિક લાભ મળવો જોઈએ, આત્માનો ભોગ અને ઉપભોગ મળવો જોઈએ. આપણે અંતરાયનો મિનિંગ બી જુદો જ કરીએ છીએ. પૂતગલ પરમાણુને ભોગવા અને ન ભોગવવાની અંદરમાં કંઈ અડખીલી આવે એને આપણે અંતરાય કહીએ છીએ. બોલો, એ તો છે જ અંતરાય. એ તો પણ તે જેવા બાંધા છે એવું ઉદયમાં આવે છે. સાચો અંતરાય તો તારા આત્મિક ગુણોનો ભોગ ભોગ ઉપભોગ તારાથી થઈ શકતો નથી, એ અંતરાય છે. તો અહીંયા લખે છે એવા અસંખ્ય અંતરાય પરિણામ જે આત્માના ભોગમાં, જે આત્માના વિચારમાં, એના ચિંતનમાં તું હતો અને અનેરી એવી શાંતિનો ભોગ અને ઉપભોગ કરતો હતો અને કર્મનો ઉદય આવ્યો, નિમિત્ત પ્રગટ થયા, નિમિત્તની અંદરમાં જોડાણો, અહીંયા અંતરાયનો ઉદય થઈ ગયો તારો. બરાબર, આ વાત પાકી કરો. આને આ વાત અત્યારે બીજી વાર ચાલે છે અને આના પહેલાના પત્રમાં પણ આ વાત આવી હતી. આપણે તો ક્રમમાં પત્ર છે એટલે પત્રમાં તો જે વાત આવી આપણે ડિટેલમાં લઈ છીએ. તો એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે. તો પછી શુભેચ્છા આદિ ભૂમિકાએ તેમ બને એમાં કંઈ આશ્ચર્ય નથી. તો નાની ભૂમિકામાં તો એવું બને જ નહીં, હજી ઊંચી ભૂમિકા નથી, નથી બોધબળનું આપણામાં નિશ્ચય નથી કે આ બોધ અનુસાર જ જીવવું. હજી સંસાર છે, માન્યતા આવી ઊંધી પડી છે, કર્મના ઉદયો ચાલુ જ છે અને નિમિત્તો પ્રગટ થયા જ કરે છે. આમ પડ્યા જ કરીએ છીએ, નવું બાંધીએ છીએ, જૂનું છોડીએ છીએ, નવું બાંધીએ છીએ, જૂનું છોડીએ છીએ, આવું જ ચાલે છે. શુભેચ્છા આદિ ભૂમિકાની અંદરમાં આવું ન બને એવું બનવાનું નથી, એવું બનવાનું જ છે. તેવા અંતરાયથી ખેદ નહીં પામતા આત્માર્થી જીવે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું. શું કરવું? કર્મની સામે તાબે નહીં થવું, કર્મની સામે તાબે નહીં થવું. ગમે એવો બળવાન સામે દુશ્મન હોય, આપણા વ્યવહાર ભાષામાં એમ કહે છે કે પેલો ઘા પરમેશ્વરનો, પેલો ઘા એક ઉપાડીને મારવું, પછી ભલે આપણું જે થવાનું હોય થાય, પેલા તો એક મારું, એટલે ઓલાનું બળ અને ઓની હિંમત એ તૂટી જાય. એમ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે કૃપાળુદેવે એમ કીધું, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. ઉદય કર્મનો ગર્વ તોડી નાખો, એને તાબે ન થાવ, એના કરતા તમે બળવાન છો. કર્મને બાંધવાવાળા બાંધનારો બળવાન કે બંધાવવાનો બળવાન? કોણ બળવાન? જે બંધાય છે એ બળવાન કે બાંધનારો બળવાન? આપણે બળવાન છે. એટલે આપણે ઉદયને કર્મને જરાય એમાંથી ડરવું નહીં, એને તાબે થવું નહીં, શૂરવીરપણું રાખવું, નક્કી કરવું કે અત્યારે લડાઈ કરવાનો વખત છે અને એને તાબે નહીં થવું. આ મંદિરમાં કરવું. તમારું એક પદ બી છે આમાં, ઓલો ક્ષત્રિય વટ રાખવી એવું એક પદ છે, એવું એક પદ છે. ક્ષત્રિય વટ રાખવી, ક્ષત્રિય ગમે એવો દુબળો હોય પેલું ના કરે, પીછેહટ ના કરે. ભાનુવીજી મહારાજના આત્મસિદ્ધિના જે વિવેચન કર્યું છે એમાં એક દ્રષ્ટાંત મૂક્યું છે કે એક ક્ષત્રિય અને એક ઘાંચી,
બેયની બૈરા કુએ પાણી વરવા ભેગી થાય, અને ઘાંચીની બૈરી હંમેશા ઓલ્યા ક્ષત્રિયની બૈરીને ટીખળ કરે કે તારો ધણી તો હાવ માઇક અંગલો છે, હાવ આવો દુબળો છે. આવું ઘાંચીની બૈરી કહે. ઘાંચીનો બૈરીનો વર જે છે ઘાંચી હતો, એ રૃષ્ટપુષ્ટ હતો. એવામાં એક વખત બૂંગ્યો વાગ્યો, ઢોલ પીટાણો, અને બહારમાં શત્રુની સામે લડાઈ કરવાનો વખત આવ્યો. જેવો ઢોલ પીટાણો એવા ક્ષત્રિયની અંદરમાં સુરાતન જાગ્યું. સુરાતન જાગ્યું તો બાજુમાં એક એની બૈરીએ વાત તો કરી હોય કે તમે આવો માઇક અંગલા છો એવું કહે છે બધાય. એટલે ઘાંચી જ્યારે હામાં મળ્યો ને, એક લોખંડનો હળિયો લઈ અને એના ગરદનમાં આમ કરીને બાંધી દીધો, અને પછી લડાઈ કરવા ગયો. લડાઈ જીતીને આવ્યો. જીત્યા પછી તો એટલું બળ ના હોય, સુરાતન ચડે ત્યારે ચડે. ઓલી ઘાંચીની બૈરી કે હવે આનો આ હાર કાઢો અહીંયાથી, કહે તો કે હવે ન થાય, કહે હવે તો નવો બૂંગ્યો વાગે તેની થાય. એમ કર્મના ઉદયે શૂરવીરપણું રાખો, પાછી પાણી નહીં કરવાની, ક્ષત્રિય બનીને જવાનું, શૂરવીરપણું રાખો. પછી લખે છે તમારી શૂરવીરતાને બળ મળે એટલા માટે હિતકારી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આનું વિવેચન નથી કરતો, ઉપરની અંદરમાં આપણે પૂરું વિવેચન કર્યું છે. નિવૃત્તિમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું વિવેચન થયેલું છે. તો અહીંયા એમ કહે છે કે હિતકારી દ્રવ્ય ક્ષેત્ર આદિ યોગનું અનુસંધાન કરવું. હિતકારી એટલે શું? કે જે નિમિત્ત કાં તો આપણને એવા મળે જ નહીં, મળે તો આજુબાજુનું વાતાવરણ જ એવું હોય કે તમે એ અસભ્ય વર્તન કરતા તમે અટકી જાઓ. અસભ્ય વર્તન, ક્રોધમાન, માયાલોભ પાંચ માણાની હાજરીમાં ન થઈ શકે. હામામાં બે જણા હોય ને તો જેટલું બોલવું હોય એટલું બોલાઈ જાય. કોઈ સાંભળવા વાળું નથી, કોઈ નક્કી કરવા વાળું નથી. હામામાં બે હોય તો જેટલું બોલવું હોય એટલું બોલાય, પણ પચા માણાની વચ્ચે તમારે બોલવું હોય તો તમને ક્ષોભ થાય કે નહીં આવું નહીં બોલાય આપણે. તો હિતકારી દ્રવ્ય ક્ષેત્ર યોગનું અનુસંધાન કરવું, સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી, સત્શાસ્ત્રનો વિષય પરિચય રાખવો. એક તરફ શું કર્યું? અંદરમાં શૂરવીરપણું રાખવું. એ તો આત્મિક શક્તિની વાત થઈ ને, એને આધાર હિતકારી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, અને બીજો આધાર સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખવો. નક્કી કરો શાસ્ત્રની અંદરમાં, જો જ્ઞાની પુરુષ હોય તો એના સમાગમથી વધારે કોઈ ઊંચો યોગ નથી, ઊંચો યોગ નથી. પણ જો ના હોય તો શાસ્ત્ર એ આધાર છે. કૃપાળુ દેવે 375માં પત્રમાં એમ કીધું છે, તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદગુરુ વચનનું શ્રવણવું અને સતશાસ્ત્રનું વિચારવું એ છે. પાના નંબર 332માં છે, અને આપણો ટાઈમ એ થતો આવે છે એટલે તું નહીં કાઢતો ચાલશે ભાઈલા. સર્વશ્રેષ્ઠ ઉપાય, આત્મજ્ઞાન પામવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય એ સદગુરુ વચનનું શ્રવણવું અને સતશાસ્ત્રનું વિચારવું એ છે. સદગુરુ વચન છે શ્રવણવું, ધીરજપૂર્વક, શાંતિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક એવી રીતે સ્મરણ કરો કે હૃદયમાં રહી જાય, અને શસ્ત્રાસ્ત્રને વાંચો ત્યારે અનેક પડખાથી એને ઉકેલીને ભગવાનને વચન સાથે આનો કેવી રીતે મેળ છે એ નક્કી કરી અને વાંચો. મેં સમયસાર વાંચ્યું ત્યારે સમયસારની અંદરમાં કૃપાળુદેવના વચનાવ્રત હારે ટાંકતો ગયો અમુક જગ્યાએ, કે જે આમાં અત્યારે કહે છે એ ભગવાને આ પત્રમાં લખ્યું છે. એમ
કોઈ પણ તમે શાસ્ત્રો વાંચો, કૃપાળુજીના વચનામૃત સાથે કનેક્ટ કરી અને એવી શ્રદ્ધાથી વાંચો કે એ શ્રદ્ધા હૃદયમાં જો બળવાન રહેશે તો બરાબર ટાણે ઊભી થઈ અને તમને બચાવી લેશે. ભગવાનની આજ્ઞા એ ચારેય ગતિની અંદરમાંથી બચવાનો ઉપાય છે. એ પણ વાત કરી હતી કે ભાઈ અમારી આજ્ઞામાં રહેશો તો તમે ગમે તે ગતિમાં હશો તમને ખેંચી લઈશું, આવું કીધું છે. હા, એ આમાં ઉપદેશ એમ જ, ભવમાં આડા જવા માટે ભગવાનની આજ્ઞા પ્રતિબંધરૂપ છે એમ લખ્યું છે. પણ આ તો દ્રષ્ટાંત છે. લલુજી મહારાજના ચેલાને, નામ એનું ભૂલી ગયો, એણે લખ્યું, એમને માટે લખ્યું છે. એ કહે છે કે અમે ત્રણ ટમ ગોથરી લઈ આવીએ છીએ અને આમ ખાય છીએ, અમે તો આમ કરી, અમારો ઉદ્ધાર કેવી રીતે થાય, એવું કીધું. ત્યારે ભગવાને એમ કીધું કે અમારી આજ્ઞામાં રહેશો તો કોઈ પણ ગતિની અંદરમાં હશો અમે તમને ઊંચકી લઈશું, એવું કીધું. તો ભગવાનની આજ્ઞા શૂરવીરપણું રાખી હિતકારી દ્રવ્ય ક્ષેત્ર આદિ યોગનું અનુસંધાન કરવું, સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હટ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું. મનને સદવિચારમાં, આ બધા મનના ખેલ છે. આમ તો મનના ખેલ નથી, આત્માની મિથ્યા માન્યતાના ખેલ છે. પણ ખેલ બધાય પ્રગટ થાય છે વિચાર રૂપે મનમાં, અને મન પછી પાંચેય ઇન્દ્રિયોને ખુલ્લી મૂકી દે છે, લડવા માટે જાઓ લડો આમ કરે છે. મનનું સમાધાન જો થાય, વિચારની અંદરમાં સમાધાન આવે, ભગવાને ના પાડી છે એવો આજ્ઞા યાદ આવે તો મન શાંત રહ્યા કરે. નહીં, જે થઈ ગયું એ થઈ ગયું, ભૂલ થાય ન થાય એમ નથી, હટ કરીને હટાવો. એવી ભૂલ વખતે સતત તરત જાગૃત થઈ જાઓ અને હટ કરો કે આ વખતે તો પડવું જ નથી. પડતા પડાઈ ગયું તું ગયા વખતે, હવે નહીં પડું. આમ અંદરમાં શૂરવીરપણું રાખી હિતકારી દ્રવ્ય ક્ષેત્રને આધાર લઈ સત્શાસ્ત્રનો પરિચય, વિશેષ પરિચય કરે, અને મનને સદવિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતા ધૈર્યથી એવી ધીરજ રાખવી કે જે કંઈ બને છે એની અંદરમાં પહેલા વહેલા તો અલિપ્ત થવાની કોશિશ કરો, જુદા પડી જાઓ. એમાં ભળો છો એટલે જ મોકાણ છે. યોગ છે એવો હારું નરસું સાંભળવા મળે છે, આ યોગ છે, યોગ કર્મને આધારે છે. એનાથી જુદા પડો, છૂટા પડી જાઓ, એમાં ભેગા વળી જવાય છે આપણાથી, એટલે જ આ મોટી મુશ્કેલી ઊભી થાય છે, ફરીથી નવા કર્મ બંધાય છે. ધ્યાન રાખો, ભગવાન એમ કહે છે હટ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતા ધૈર્યથી સદવિચાર પંથે જવાનો ઉદ્યમ કરતા જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. અસંખ્ય ભૂમિકાઓ છે. મહાપુરુષોએ જુદી જુદી ભૂમિકા બતાવી છે. જૈન ધર્મની અંદરમાં 1-14 ગુણ સ્થાનકની ભૂમિકા છે. શુભેચ્છાથી સમાધિ સુધીની ભૂમિકા હિન્દુ ધર્મની અંદરમાં છે. પહેલી ભૂમિકાનું નામ શુભેચ્છા છે, બીજી આખરી ભૂમિકાનું નામ સમાધિ છે. અલગ અલગ ભૂમિકાઓ બતાવેલી છે. વાત તો એક જ છે કે આ આત્મા જ્ઞાને કરીને પૂર્વ સંસ્કારો જે સાચવી રાખ્યા છે એને ઉદયમાં આવે ત્યારે કાળજીપૂર્વક એની સાથે એવું ડીલિંગ કરો, એની સાથે એવી રમત રમો કે જેથી કરીને એ સંસ્કાર શાંત રહ્યા કરે. ધીરજથી એને શાંત પાડો, ભગવાનના બોધથી શાંત પાડો, પોતાના છૂટવાના આધારને શાંતિ પાડો. એમ શાંતિ ધીરજથી શાંતિ લઈ અને સદવિચારના પંથે જવાનો ઉદ્યમ કરી અને જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. અને પછી શું થાય છે,
અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. કર્મનો ગમે તેવો ઉદય હોય, વિક્ષેપ થાય નહીં. કંધક મુનિનો દાખલો ગઈ વખતે આપ્યો હતો, 500 શિષ્યને ગાણીમાં નાખ્યા. એક છેલ્લો શિષ્ય બાળક હતો, બાળકને જ્યારે વારો આવ્યો ત્યારે કંધક મુનિને અંદરમાં વિક્ષેપ થયો, અરે રે, કુમળી વયના બાળકને પણ આમ પીલાવવું પડશે. કંધક મુનિ ઇતિહાસમાં બે થયા છે, એક બહુ પહેલા થયા છે ચંદ્રપ્રભુ સ્વામીના કે એ વખતમાં લગભગ, એક મુનિ સુવ્રત સ્વામીના વખતમાં થયા, બે થયા છે. એક રાજાએ ઓર્ડર કર્યો હતો, કેવા કેવા ઉદય આવે છે. એ કંધક મુનિએ ચામડી ઉતેડતી વખતે કોઈ વિક્ષેપ ના લઈ આવ્યા, જો કારણ કે એને અંદર પાકી ખાતરી હતી કે આ ચામડીને શરીર એ જુદું છે અને હું જુદો છું. આ એક જ માન્યતાના આધારે ગમે તેવી પરિસ્થિતિ એની અંદરમાં જય થાય. પણ એ ક્યારે થાય? બોધ કે શ્રદ્ધાથી માનેલું હોય એમાં વિક્ષેપ આવે, પણ જો અનુભવથી માનેલું હોય તો વિક્ષેપ ના આવે. એટલા માટે સમ્યક દર્શન, એટલા માટે બીજા પ્રકારનું સંકેત પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ એ એટલા માટે કીધું છે. જો એવું સમ્યક દર્શન થાય, જળચેતન નોખા દેખાઈ જાય અને એનો અનુભવ થાય, અંદરમાં એક આહલાદની અનુભૂતિ થાય, પૂર્ણ શાંતિનો અનુભવ અને પછી આનંદની અભિવ્યક્તિ, આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે આંખ ઉકળી ગઈ તમારી, અને માત્ર જે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એમાં ઉઘાડી આંખ થઈ ગઈ હોવાને કારણે બધું જ દ્રષ્ટિ જ બદલાઈ ગઈ. જે મારાપણાની દ્રષ્ટિ હતી એ છૂટી ગઈ, જે કરતાપણાની દ્રષ્ટિ હતી એ છૂટી ગઈ, જે ભોગવતા સુખ છે એમ મારી માન્યતા હતી એ છૂટી ગયું. હવે તો માત્ર આ જ ભાવની અંદરમાં શાંતિ રહ્યા કરે છે. કૃપાળુદેવે અંત સમયે કીધું, હવે અમને વિતરાગ ભાવ સિવાય અન્ય કોઈ ભાવમાં રસ નથી. વિતરાગ ભાવ સદવિચારના પંથે જવાનો ઉદ્યમ કરી જય તય ઉપરની ભૂમિકા પ્રાપ્ત થઈ છે અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. પછી લખે છે હરિભદ્ર સૂરીનો ગ્રંથ, યોગ દ્રષ્ટિ સમુચય વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે વિશેષ અવસરે. ઓમ શાંતિ.